નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું સ્મૃતિ સ્કૂલમાંથી આજે તમને ગુજરાતી ધોરણ એની અંદર કાવ્ય છે દુહા તો વિદ્યાર્થી મિત્રો આપણે એની અગાઉ ચર્ચા કરી ગયા હતા કે દુહા મુક્તક અને હાઈકુ કોને કહેવાય છે તો એની અંદર આપણે મુક્તકમાં પહોંચ્યા છીએ તો મુક્તકની વાત કરીએ તો સુકા પરણો વન ગજવતા શાંત લીલા સદાય આ પૂર્વીમાંથી લેવામાં આવ્યું છે અહીં જે લેખિકા છે એ કહે છે કે સૂકા પર્ણો જે છે એ હંમેશા વનને ગજાવે છે જંગલને ગાજતું રાખે છે જ્યારે લીલા પર્ણો છે એ શાંત રહે છે તો અહીંયા આપણને આ ઉદાહરણ દ્વારા બીજું પણ બીજી પણ વાત કહેવામાં આવે છે કે જે સૂકા પર્ણો છે એવી જ રીતે જે માણસો કામ ઘરા માણસો છે એ કામ કરે છે જ્યારે જે માણસો ખોટો દેખાવ કરે છે એ ખાલી ખોટો બબડાટ કરતા હોય છે જેમને કાંઈ કામ નથી એ સદાય બુલબુલ જ કરતા હોય કામ કાંઈ કરતા હોતા નથી બરાબર ત્યાં પછી આવે છે હાઈકુ તો હાઈકુ છે એના લેખક છે સ્નેહા રશ્મિ અને એ કહે છે કે સૂકેલી દાડીએ પોપટ બેઠો પાન ચોગમ લીલા ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય આ જે છે એ સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજમાંથી લેવામાં આવેલ લેખકની કૃતિમાંથી લેવામાં આવેલું છે તો અહીંયા જે આપણા કવિ છે એ શું કહે છે કે ડાઢ સૂકી છે અને પોપટના બેસવાથી અચાનક જથી જાણે કે એમાં પાન ફૂટવા લાગ્યા હોય એવી કલ્પના કવિએ કરી છે અહીંયા બહુ સરસ ઉદાહરણ દ્વારા આપણને ટૂંકું અને સરળ રીતે વાત સમજાવવામાં આવી છે કે દાળ સૂકેલી છે અને પોપટના બેસવાથી એ આખી રંગબેરંગી થઈ જાય છે જેમ પોપટ લીલું હોય છે એમ ઝાડ પણ લીલો થઈ જાય છે જ્યારે બીજી બીજો જે હાઈકો છે એની અંદર ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય તો અહીંયા પીછી અને દીપક અને અંધકારની વાત કરવામાં આવે છે કે જેમ અંધકાર જે છે એ બધી જ વસ્તુને કાળું કરી નાખે છે એની પીછી આખા દરેકે દરેક બાબતને કાળી કરે છે પણ એક દીપક જ એક દીવો જ એવો છે કે જે એના અંધકારથી રંગાતો નથી એ દીવા ઉપર એની પીછી ફરતી નથી તો અહીંયા બે સુંદર કલ્પનાઓ દ્વારા આપણને લે કવિએ આપણને ખૂબ જ ટૂંકી રજૂઆતમાં ઘણું બધું સમજાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મુક્તક અને હાઇકુ અને દુહા પૂર્ણ થાય છે દુહામાં પણ આપણે જરાક તમને યાદ કરાવી દઉં કે વાત કરી હતી કે ઉદ્યમ કરવાથી આપણને સફળતા મળે છે અને અપકારની ઉપકાર આપણે જો ઉપકાર કરીએ તો એ જ આપણો ખરો વટ કહેવાય છે વ્યવહાર વટ તો ઉપકારની ઉપકર ઉપકાર કરે એને કહેવાય તો આ દુહા મુક્તક અને હાયકુ થયા હવે મિત્રો આપણે એની શબ્દ સમજૂતી જોઈએ વિપત્તિ તો દુઃખ આફત મુશ્કેલી વલખવું એટલે દુખી થઈ જવું ઉદ્યમ એટલે યત્ન મહેનત ગુણ એટલે સદ્ગુણ સારા લક્ષણ વેવરા એટલે વેવરાવટ એટલે વ્યવહારની રીત ચોગમ એટલે ચારો દિશામાં ચોમેર અને ખત્રિયા એટલે ક્ષત્રિયની ઉમદાજનોની વાત અહીંયા કરવામાં આવી છે તો બાળમિત્રો આશા રાખું છું કે આપને અહીંયા બધું જ સમજાયું હશે નમસ્કાર